વાલા વિદ્યાર્થીઓ, આપણે બીજા પ્રેક્ટિકલમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટોટલ સુધી કામ કેવી રીતે કરવાનું, ગણતરી કેવી રીતે કરવાની અને ડેટા એન્ટ્રી કેવી રીતે કરવાની તે શીખ્યા. આજે આપણે ટકા શોધતા શીખીશું. તો અહીં આગળ મેં અગાઉથી જ પર્સન્ટેજ નામનું ખાનું બનાવેલું છે. એની નીચેના ખાનામાં ક્લિક કરો અથવા એરો કીથી જાઓ. ટકા શોધવા માટે એવરેજ વિધેયનો ઉપયોગ થાય છે, ઇઝ ઇક્વલ ટુ એવરેજ. અને જેટલા વિષયના માર્ક છે એ લેવાના, ટોટલ નહીં લેવાનું. અને એન્ટર કી દબાવો એટલે 77.4285 પૂરેપૂરું ટકાવારી તમને જોવા મળશે. હવે આપણે એને ડિજિટ સુધી જ રાખવા છે. તો ટકા પર જે ખાનામાં ટકા મેળવ્યા ત્યાં રાઈટ ક્લિક, ફોર્મેટ પેનલ, ડેસિમલ પ્લીસ 2. તો આ પ્રમાણે તમે ટકા શોધી શકો. ફરી એકવાર ઇઝ ઇક્વલ ટુ એવરેજ કૌંસમાં બધા જ વિષયના માર્ક લેફ્ટ સાઈડની એરોથી સિલેક્ટ કરી કૌંસ પૂરો. હવે સૂત્રની કોપી કરવા માટે ઓટોફિલ હેન્ડલ બટન દબાવો અને નીચે સુધી ખસેડો અડધે ટકા સુધી. હવે એ જ પ્રમાણે આપણે વિષયવાર સૌથી ઓછા માર્ક, મિનિમમ માર્ક અને મેક્સિમમ માર્ક શોધવા છે. તો મેથ્સમાં કોના સૌથી ઓછા અને કોના સૌથી વધારે છે તે મેળવવું છે. તો મિનિમમ માર્ક માટે ઇઝ ઇક્વલ ટુ મીન કૌંસ અપ એરો પહેલા વિદ્યાર્થી સુધી જાઓ કૌંસ પૂરો એન્ટર. સૌથી ઓછા માર્ક મેથ્સમાં 11 છે. પછી ઓટો હેન્ડલથી છેલ્લા માર્ક સુધી ખસેડો. દરેક વિષયના સૌથી ઓછા માર્ક મળશે. એ જ પ્રમાણે મેક્સિમમ માર્ક શોધવા માટે ઇઝ ઇક્વલ ટુ મેક્સ ફિલ્ડ સેલની રેન્જ કૌંસ પૂરો એન્ટર કોનું ટોટલ ઓછું અને વધારે છે તે જોવા માટે પ્રમાણે ટકા સૌથી ઓછા કોના આવ્યા છે, ટકા કોના સૌથી વધારે આવ્યા છે એ આ પ્રમાણે જોઈ શકાય. સિલેક્ટ કરો, બોર્ડર આપો, આ પ્રમાણે તમે માર્કશીટ બનાવી શકો. આ સમગ્રના 2 ડેસિમલ કરવા રાઈટ ક્લિક, ફોર્મેટ સેલ, ખાનાને સેન્ટરમાં લઈ જઈએ, સિલેક્ટ કરો, કરો અલાઈન સેન્ટર, રંગ આપવો છે પ્રમાણે તમે રંગ પણ આપી શકો છો.
સારું સમજ પડી હશે તમને ધ્યાનથી વિડીયો જોતા